चित्तल अने जसवंत गढ़वाल स्थानिक कक्षाए रही अने घणा बधा वखतथी मजूरी काम करनारा अलग अलग राज्यना मजूरोने पोताना वतनमां जवा माटे रवाना करवामां आवेला छे। ते पूर्वे तेमनो तमामनो मेडिकल चेकअप करवामां आवेलुं हतुं। स्थानिक कक्षाएथी तमाम सुविधाओ उपलब्ध करावी तेमने रवाना करवामां आवेला हता। ब्रिजना चित्तल ग्राम पंचायत द्वारा तालुकाना परप्रांतीयोने माद्रेवतन जवा पहला मेडिकल चेकअप करवामां आवेलुं हतुं। गुजरात सहित समग्र भारतमां कोरोनाए हाहाकार मचावेलो छे ત્યારે લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે। કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે રાજ્યમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન જવા માટે છૂટ આપવામાં આવેલી છે। તે અન્વયે અમરેલીના ચિત્તલ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન જવા માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા આપવામાં આવેલી છે। અમરેલી જિલ્લાના ચિત્તલ તેમજ જસવંતગઢ ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય ટીમને બોલાવી તમામ પરપ્રાંતીય શ્રમિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવેલું હતું। પોતાના વતન જતા પહેલાં તમામ પરમિશન આપી તેમાં ગ્રામ પંચાયતના સરપંચ અને આગેવાનો જયસુખભાઈ દેસાઈ અને આરોગ્ય શાખાના હેતલબેન કુબાવત તેમજ વનરાભાઈ અને ગઢવીભાઈ હાજર રહેલા હતા। આજરોજ જસવંતગઢ ગ્રામ પંચાયત દ્વારા જસવંતગઢ ગ્રામમાં શ્રમિકો મધ્યપ્રદેશના ખેતી માટે જે શ્રમિકો લોકડાઉનમાં કોરોના મહામારીમાં જે ફસાયેલા હતા એમને 400 મજૂરો હતા જે આજે એટલે તારીખ 9/5/2023 એક એક બસ રોજ સાંજે ઉપડશે। જે મજૂરો ફસાયેલા છે 400 મજૂરો એમને 5-6 દિવસમાં એમના વતન પહોંચાડવા માટે રોજિંદા 1-2 બસ અહીંયાથી જસવંતગઢ ગ્રામ પંચાયત દ્વારા સંપૂર્ણ સહયોગ સાથે ઉપડવા માટેની મંજૂરી આપી છે। આજે પ્રથમ બસને પ્રસ્થાન કરાવ્યું છે। અસ્તુ ભારત માતા કી જય।